આ વાતો કહી રહ્યા પછી ઈસુ તથા તેમના શિષ્યો કિદ્રોન ખીણની પેલે પાર જૈતુન વૃક્ષની વાડીમાં ગયા. દગો દેનાર યહુદા આ જગ્યા વિશે જાણતો હતો, કેમ કે આ પહેલા ઈસુ ઘણીવાર તેમના શિષ્યો સાથે ત્યાં ગયા હતા. મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ યહુદાને સૈનિકોની ટુકડી આપી હતી. સળગતી મશાલો, ફાનસો અને હથિયારો લઈને તેઓ જૈતુન વાડીમાં આવી પહોંચ્યા. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સઘળું જાણતો હતો, તે માટે તેણે બહાર જઈ તેઓને પૂછ્યું, તમે કોને શોધો છો? નાઝરેથના ઈસુને. તેને પરસ્વાધીન કરનાર યહુદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો. જ્યારે તેણે તેઓને કહ્યું, હું તે છું, ઈસુએ આમ કહ્યું કે તરત જ તેઓ પાછા હઠીને જમીન પર પડી ગયા. ફરીથી તેમણે પૂછ્યું, તમે કોને શોધો છો? નાઝરેથના ઈસુને. મેં તમને કહ્યું કે હું તે છું, માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો. ઈસુ આ શબ્દો બોલ્યા જેથી તેમણે કહેલું ભવિષ્ય વચન, હે પિતા તમે સોંપેલામાંથી એકને પણ મેં ગુમાવ્યું નથી, તે પૂર્ણ થાય. ત્યારે સિમોન પીતરે તરવાર કાઢીને પ્રમુખ યાજકના નોકર માલખસનો જમણો કાન કાપી નાખ્યો. તરવાર મ્યાનમાં ઘાલ. જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પીઉં? ત્યારે યહૂદીઓ સૈનિકો અને તેઓના લશ્કરી અધિકારીઓએ ઈસુને પકડીને બાંધ્યા. પ્રથમ તેમણે તેમને કાયાફાસના સસરા અન્નાસ પાસે લઈ ગયા. કાયાફાસ તે વર્ષે પ્રમુખ યાજક હતો. કાયાફાસે જ યહૂદી આગેવાનોને કહ્યું હતું, સર્વ લોકોને બદલે એક જણ મરણ પામે તે વધારે સારું છે. સિમોન પીતર અને બીજો એક શિષ્ય જે પ્રમુખ યાજકને ઓળખતો હતો તે બંને ઈસુની પાછળ પાછળ ગયા અને બીજા શિષ્યોને ઈસુની સાથે આંગણામાં દાખલ થવા દેવામાં આવ્યા. પરંતુ સિમોન પીતર બહાર દરવાજા પાસે જ ઊભો રહ્યો. પછી બીજા શિષ્યએ દરવાજો સાચવનાર દાસી સાથે વાત કરી, તેથી તેણે સિમોન પીતરને અંદર આવવા દીધો. તું પણ ઈસુના શિષ્યોમાંનો એક છે ને? ના, હું નથી. ઠંડીને લીધે તાપણું સળગાવીને તેની આજુબાજુ સૈનિકો તથા ઘરના નોકરો ઊભા હતા. સિમોન પીતર પણ તેઓની સાથે ઊભો રહીને કાંપવા લાગ્યો. પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પૂછ્યું. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં અને મંદિરોમાં જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્યબોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તું મને કેમ પૂછે છે? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ. મેં જે વાતો કહી છે તે તેઓ જાણે છે. શું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ અપાય? જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર, પણ જો ખરું કહ્યું હોય તો તું મને કેમ મારે છે? પછી આનાસે ઈસુને એમના બંધનો સહિત પ્રમુખ યાજક કાયફા પાસે મોકલી આપ્યા.
તે દરમિયાન તાપણા પાસે ફરી એકવાર કોઈએ સિમોન પીતરને પૂછ્યું, શું તું ઈસુના શિષ્યોમાંનો એક નથી? ના, હું નથી. પરંતુ પીતરે ના પાડી. પરંતુ સિમોન પીતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેનો એક સગો પ્રમુખ યાજકના ઘરનો નોકર હતો. તેણે સિમોન પીતરને પૂછ્યું, શું મેં તને જૈતુનવાડીમાં ઈસુની સાથે નહોતો જોયો? ના. અને તરત જ મરઘો બોલ્યો,